नमस्कार विद्यार्थी मित्रों, आपणी आ YouTube चैनल मेथ्स पावर मां आप सर्वेनो हार्दिक स्वागत छे। आपणे अगाउना वीडियो लेक्चर मां स्वाध्याय 6.3 पर चर्चा करता हता, तेमा आपणे चार दाखलाओ विशे अभ्यास कर्यो हतो। हवे आपणे तेमा आगळ वधीशुं। गईकाले आपणे बे सूर्यक असमताओ तेमज त्रण सूर्यक असमताओ ने आलेख पर दर्शावता शीख्या। आजे त्रण अथवा त्रण करता वधारे सूर्यक असमताओ ने आलेख पर दर्शावता शीखीशुं। दाखला नंबर 3-5 एक्स प्लस वाय लेस ओर इक्वल्स टू 9, वाय ग्रेटर देन एक्स तेमज एक्स ग्रेटर ओर इक्वल्स टू 0। त्रण सूर्यक असमताओ आपेल छे, तेने आपणे आलेख पर दर्शावीशुं। तो सौ प्रथम इक्वेशन नाम आप दीशु के एक्स प्लस वाय लेस देन ओर इक्वल्स टू 9, इक्वेशन नंबर 1। तो आपणे जाणीए छीए के एक्स अने वाय ना बिंदु फाइंड करवा पड़शे, तो तेना माटे आपणे शुं करीए छीए, इक्वल टू 0 लईने चालीए छीए। तो एक्स प्लस वाय इक्वल्स टू 9, जो आपणे आमांथी वाय ने करता बने शुं मळशे, 9 माइनस एक्स, जे आपणे वाय नी किंमत मळे छे। जेम जेम आपणे एक्स नी किंमतो अंदर पुट करीशुं, तेम तेम आपणे वाय नी किंमतो मळशे। तेना माटे आपणे बॉक्स बनावी अने किंमतो फाइंड करीए। सौ प्रथम एक्स लईशुं अने पछी वाय, एटले वाय नी किंमत आपेली छे 9 माइनस एक्स। धारो के आपणे जो एक्स बराबर 0 लईए, एक्स बराबर 0 शुं आवशे, 9 माइनस 0 एटले के 9, अने जो एक्स बराबर 9 लईए तो वाय नी किंमत शुं मळशे, 9 माइनस 9 एटले के 0। तो सौ प्रथम आपणे पहेली सूर्यक असमता ने दर्शावीशुं। एक्स ना 0 होय त्यारे वाय ना केटला 9, तो दर्शावीए एक्स अक्ष पर 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, તેમજ અહીંયા પણ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10। એક્સ ના 0, વાય ના 9, એટલે ક્યાં મળશે બિંદુ આપણને? એક્સ ના 0 અને વાય ના 9, અહીંયા મળશે 0, 9। તેમજ એક્સ ના 9, વાય ના 0, એક્સ ના 9 અને વાય ના 0 અહીંયા મળશે। આ બે બિંદુમાંથી પસાર થતી રેખા આપણે દોરીશું, જે પસાર થતી રેખા દોરી તેનું સમીકરણ શું હતું? એક્સ પ્લસ વાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ 9, એટલે કે આ સૂત્ર સમતા મળે એક્સ પ્લસ વાય લેસ ધેન ઇક્વલ ટુ 9। હવે જોઈએ કે કયો ભાગ કવર થશે, કે જે રેખા આપેલી છે રેખાનો ઉપરનો ભાગ કે પછી નીચેનો ભાગ। તો જોઈએ કે એક્સ પ્લસ વાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ 9, એટલે કે આપણે એક્સ અને વાય ની કિંમતો એવી દેવાની છે કે જે બંનેનો સરવાળો કેવો મળે, આપણને વાય કરતા નાનો 9 કરતા નાનો મળશે। તો ધારો કે એક્સ બરાબર 2 લઈએ અને વાય બરાબર પણ ધારો કે 2 લઈએ, તો 2 પ્લસ 2 કેમ મળે છે? 4, જે 9 કરતા નાના છે, એટલે કે આપણો આ બિંદુ સેટિસ્ફાય થાય છે, એટલે કે 2 બે બિંદુ આપણને ક્યાં મળશે? ધારો કે એક્સ ના 2 અને વાય ના પણ 2, જે અહીંયા મળશે, જે બિંદુ કેવું છે? જે રેખા આપેલી છે રેખાખંડ જેના ભાગમાં છે, તો આપણો નીચેનો ભાગ કવર થશે। તો પ્રથમ સૂર્યક અસમતા માટે બીજો ભાગ કવર થાય છે, તેમજ હવે બીજી સૂર્યક અસમતા છે y greater than x, ઇક્વેશન નંબર 2। અહીં શું છે કે હંમેશા x ની કિંમત કરતા y ની કિંમત મોટી હોવી જોઈએ। ધારો કે x ના 0 લઈએ, તો એના માટે આપણે ટેબલ બનાવીએ x અને y। જો x ની કિંમત આપણે 0 લઈએ તો y ની કિંમત કેવી હોય છે? 0 કરતા મોટી, એટલે કે 1 હોઈ શકે। ધારો કે x ની કિંમત 1 લઈએ તો y ની કિંમત કેવી હોઈ શકે? 2। ધારો કે x ની કિંમત 3 લઈએ, 2 લઈએ તો y ની કિંમત શું મળશે? આપણને 3 મળશે, એટલે કે y બરાબર x આગળ જોઈએ તો કેવી રીતે મળે? પહેલો ભાગ જોઈએ કે y બરાબર x લઈએ તો x અને y ની કિંમત સમાન મળે છે, એટલે કે x અને y જો 1 લઈએ તો 1 મળશે, 2 લઈએ તો 2 મળશે, 3 લઈએ 3 મળશે, 4 લઈએ 4 મળશે, 5 લઈએ તો 5 મળશે। પરંતુ આપણે કિંમત જ્યારે દર્શાવ ભાગાશ ત્યારે આ દર્શાવીશું। સૌ પ્રથમ શું લઈશું? x અને y ની કિંમતો સમાન, જો x ના 0 તો y ના 0, x ના 1 તો y ના 1, x ના 2 તો y ના 2, x ના 3 તો y ના 3, તો આપણને કેવી આલેખ મળશે? આ તો સીધો આલેખ મળશે, જે સમીકરણ શું છે આપણું? y greater than x, હંમેશા y ની કિંમત x કરતા મોટી હોવી જોઈએ। તેના માટે ધારો કે y ના 2 હોય તો x ના શું લઈ શકાય? 1 લઈ શકાય। તો y ના 2 અને x નો 1, એટલે અહીંયા બિંદુ મળે છે, જે આપણે દોરી એના ઉપરનો ભાગ કવર થાય છે, તો કયો ભાગ કવર થશે? ઉપરનો ભાગ। બીજી સૂર્યક અસમતા માટે ઉપરનો ભાગ કવર થાય
ત્રીજી સુરેખ અસમતા શું આપેલી છે x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 ઇક્વેશન નંબર 3 જેમાં x ની કિંમત કેવી જાણ છે હંમેશા 0 કરતા મોટી લેવાની છે 0 કરતા મોટી નથી હોઈ શકે 1 2 3 4 અપ ટુ ઇન્ફિનિટી સુધી હોઈ શકે તો કયો ભાગ કરવા થશે આ ભાગ કરવા થશે જે આપણે ઇક્વેશન હશે x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 તો હવે આપણે જોઈએ કે ત્રણે ત્રણ સુરેખ અસમતાઓ માટે કયો કોમન ભાગ છે જેમ કે જોઈએ કે જે આડી રેખા આપેલી છે તેના માટે નીચેનો ભાગ કવર થાય છે પછી જે આ ભાગની આડી રેખા છે તેના માટે ઉપરનો ભાગ કવર થાય છે અને x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 માટે 0 કરતા મોટો ભાગ કવર થાય છે આટલો ભાગ આપણો કવર થાય છે તો આપેલ ત્રણે ત્રણ સુરેખ અસમતાઓ માટે કયો ભાગ કવર થાય છે જે ત્રિકોણ આકારનો બિંદુ બને એક આ બનશે બીજો બિંદુ 0 0 ત્રીજો બિંદુ અહીંયા મળશે તે ત્રણ બિંદુ દ્વારા આપણો ભાગ કવર થાય છે તો આપેલ સુરેખ અસમતાઓનો ઉકેલ પણ ક્યાં મળશે આપેલ જે રંગીન પ્રદેશ દર્શાવેલ છે તેની અંદર ઇક્વેશન નંબર 6 અહીંયા આપણને ચાર ઇનિક્વાલિટી આપેલી છે ચારેને આપણે આલેખમાં દર્શાવવાની છે સૌપ્રથમ પહેલી ઇનિક્વાલિટી શું છે x માઇનસ 2y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 તો x અને y ના બિંદુ ફાઇન્ડ કરવા માટે આપણે બરાબર લઈશું તો x માઇનસ 2y ઇક્વલ ટુ 3 ધારો કે x સ્વતંત્ર x ને કરતા બને શું મળશે 3 પ્લસ 2y તો ચલો આપણે જેમ જેમ y ની કિંમત મૂકશું તેમ તેમ આપણે સાની કિંમત મળશે x ની કિંમત મળશે તો ટેબલ બનાવીએ જેમ જેમ y ની કિંમત મૂકશું તેમ તેમ x ની કિંમત મળશે 3 પ્લસ 2y માં ધારો કે હું સૌપ્રથમ y બરાબર 0 લઉં તો કેટલા મળશે x બરાબર 3 મળશે ધારો કે y બરાબર હું 1 લઉં તો x બરાબર કેટલા મળશે 5 મળશે ધારો કે y બરાબર હું માઇનસ 1 લઉં તો 3 ઓછા 2 એટલે કે 1 મળશે તો સૌપ્રથમ પહેલી નિકાલ થશે ચલો બીજી નિકાલ આપેલી છે 3x + 4y ગ્રેટર ઓર ઇક્વલ ટુ 2 ઇક્વેશન નંબર 1 અહીંયા છે અને ઇક્વેશન નંબર 2 બિંદુ ફાઇન્ડ કરવા માટે સરખાવીશું 3x + 4y ઇક્વલ ટુ 12 ધારો કે 4y ને કરતા બને શું મળશે 12 - 3x તો y ઇક્વલ ટુ 12 - 3x ડિવાઇડેડ બાય 4 જેમ જેમ x ની કિંમતો મૂકીશું તેમ તેમ આપણને y ની કિંમતો મળશે 12 - 3x / 4 જો આપણે સૌપ્રથમ x બરાબર 0 લઈએ તો 12 ભાગ્યા 4 એટલે 3 મળશે અને જો x બરાબર ધારો કે 4 લઈએ તો 4 તરી 12 - 12 એટલે 0 મળશે આ થશે બીજી ઇનિક્વાલિટી ત્રીજી ઇનિક્વાલિટી શું આપેલી છે x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 ઇક્વેશન નંબર 3 એટલે x ની કિંમત કેવી જાણ છે 0 અથવા 0 કરતા મોટી લેવાની છે જેમાં રેખા આવશે x ઇક્વલ ટુ 0 તેમજ ચોથી ઇનિક્વાલિટી y ગ્રેટર ઇક્વલ ટુ 1 એટલે y ની કિંમત 1 અથવા 1 કરતા મોટી લેવાની છે તો ચલો પહેલી નિકાલ કે આપણે સરખાઈએ તો x ના 3 હોય ત્યારે y ના કેટલા છે 0 x ના 3 અને y ના 0 x ના 3 y ના 0 એટલે અહીંયા મળશે પછી x નો 1 હોય ત્યારે y ના કેટલા 5 x નો 1 અને y ના 5 ધારો અહીંયા મળશે પછી x ના માઇનસ 1 હોય સોરી x ના 1 હોય ત્યારે y ના કેટલા મળશે માઇનસ 1 x નો 1 અને y નો માઇનસ 1 અહીંયા મળશે બીજું બિંદુ છે x ના 5 અને y નો 1 x ના 5 ધારો કે અહીંયા મળશે અને y નો 1 અહીંયા મળશે આ બિંદુ નહીં મળે આ ત્રણ બિંદુમાંથી પસાર થતી રેખા જ્યાં પસાર થશે તેનું ઇક્વેશન શું છે x માઇનસ 2y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 હવે કે જોઈએ કે આમાં કોનો સમાવેશ થશે તો અહીંયા આપેલું છે x માઇનસ 2y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 x અને y ની કિંમત એવી મૂકવાની છે કે જે બી એની બાદબાકી સુધી 3 કરતા નાની મળે તો 3 કરતા નાની શોધી વાત શું કરીએ આપણે ધારો કે x બરાબર 2 લઈએ અને y બરાબર 1 લઈએ x બરાબર 2 y બરાબર 1 2 એકા 2 જે કે આપણે 2 ઓછા 2 0 જે 3 કરતા કેવા છે નાના છે તો કયો બિંદુ સેટિસ્ફાય થાય છે x ના 2 અને y નો 1 x ના 2 y નો 1 એટલે અહીંયા મળે છે જે રેખાથી ઉપરના ભાગનો કવર થાય છે તો કયો ભાગ કવર થશે રેખાથી ઉપરનો ભાગ પહેલી માટે પતી ગયું બીજી ઇક્વાલિટી આપેલી છે x ના 0 ત્યારે y ના 3
एक्स ना जीरो ने वाई ना त्रण आ बिंदु आवशे पछी एक्स ना चार त्यारे वाई ना जीरो एक्स ना चार अहींया छे वाई ना जीरो अहींया आवशे आ बे बिंदु माथी पसार थती रेखा जे कई थशे 3x प्लस 4y ग्रेटर ऑर इक्वल टू 12 तो आ अंदर शू छे 3x प्लस 4y ग्रेटर इक्वल टू 12 x અને y ની કિંમત એવી લેવાની છે જેનો સરવાળો કેવો થાય 12 કરતા મોટો થાય ધારો કે x બરાબર હું 3 લઈ લઉં અને y બરાબર પણ 3 લઉં તો 3 કરી 9 પ્લસ y બરાબર 3 4 કરી 12 જે કેવો છે 12 કરતા હંમેશા મોટો થાય છે તો x નું 3 અને y નું 3 બંને બિંદુ સેટિસ્ફાય થાય છે x ના 3 અહીંયા છે y ના 3 અહીંયા છે જે કેવો મળે છે જે આડી રેખા આપેલી છે આની ઉપરનો ભાગ મળે છે તો આના માટે ઉપરનો ભાગ વર્ગ થશે તો આ બે ભાગો કોમન થઈ ગયા એના પછી શું કીધું છે x ની કિંમત 0 કરતા મોટી હોવી જોઈએ તો x ની કિંમત આવી x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 એના કરતા મોટી એટલે કયો ભાગ કરો થશે પહેલો અને ચોથો ત્રણ આપણે કવર થશે તો જો અહીંયા પણ આવે છે ને 3 અને પછી શું કીધું છે y ની કિંમત 1 કરતા મોટી લેવાની છે y ની કિંમત 1 કરતા મોટી એટલે ધારો કે y અહીંયા છે y ની કિંમત 1 અથવા 1 કરતા મોટી 1 કરતા મોટી એટલે કયો ઉપરનો ભાગ કવર થશે તો જો કે 4 માં કોમન ભાગ કયો છે તો કે 4 માં કોમન ભાગ તમારો આ મળશે આ ભાગ થશે તમારો શું છે કોમન ભાગ થશે કેમ કે 4 ઇનઇક્વાલિટી સેટિસ્ફાય થતી હોય તેવો ભાગ કયો ફક્ત અને ફક્ત એક આ જ ભાગ છે જેથી તમારી 4 ઇનઇક્વાલિટી આ આલેખ પર સેટિસ્ફાય થાય છે તો તમારો ઉકેલ શું મળશે કે ચોકડી સ્વરૂપે દર્શાવેલો ભાગ તમારો ઉકેલ ગણ થશે એક્ઝામ્પલ નંબર 7 અહીંયા આપણે 4 ઇનઇક્વાલિટી આપેલ સોરી 5 તો 5 એ 5 ઇનઇક્વાલિટીને આપણે આલેખમાં દર્શાવીશું પહેલી શું છે x + 2y <= 10 તો આપણે એના x અને y ના બિંદુ ફાઇન્ડ કરવા માટે ઇક્વલ ટુ લઈશું હવે આમાંથી આપણે ધારો કે x ને કરતા બનાવીએ x ને કરતા બનાવશું હશે 10 - 2y જેમ જેમ આપણે y ની કિંમત મૂકીશું તેમ તેમ આપણે x ની કિંમત મળશે તો x અને y ને કરતા બનાવીશું x ની કિંમત 10 - 2y અને y ધારો કે y બરાબર હું તેના સૌપ્રથમ ડાયરેક્ટલી લઈએ તો કે y બરાબર 4 લઈએ સપોઝ તો 4 2 8 10 - 8 એટલે કે 2 સપોઝ y બરાબર હું 0 5 લઉં તો 5 2 10 10 - 10 એટલે 0 એટલે બે બિંદુ આપણે મળી જશે તેમજ બીજી ઇનઇક્વાલિટી x + y ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1 તો સરખા માટે x + y ઇક્વલ ટુ 1 લઈશું y ને કરતા આપણે શું મળશે 1 - x જેમ જેમ હું x ની કિંમત મૂકીશ તેમ તેમ y ની કિંમત મળશે ધારો કે x બરાબર હું 0 લઉં तो y बराबर 1 મળશે ધારો કે x બરાબર હું 1 લઉં તો 0 મળશે રેડી એના પછી x - y લઈએ ધેન ઇક્વલ ટુ 0 એટલે કે આમાં y ની કરતા બરાબર x બરાબર y x અને y ની બંને કિંમત સમાન મળશે જો x 0 લઉં તો 0 મળશે 1 લઉં તો 1 મળશે 2 લઉં તો 2 લઉં 2 મળશે તો આ રીતે ફાઇન્ડ કરી શકાશે અહીંયા તો કીધું છે x ની કિંમત 0 અથવા 0 કરતા મોટી લેવાની છે તેમજ આપ ઇનિક્વાલિટી પર y ની કિંમત 0 અથવા 0 કરતા મોટી લેવાની છે તો આપણે દર્શાવીએ કે જો x ના 2 હોય ત્યારે y ને કેટલા મળે છે 4 x ના 2 y ના 4 એટલે આપણે બિંદુ ક્યાં મળશે અહીંયા મળશે 2 4 એના પછી x ના 0 હોય ત્યારે y ને કેટલા મળે છે 5 x ના 0 અને y ના 5 અહીંયા મળશે તો બે બિંદુમાંથી પસાર થતી રેખા કેવી નીકળશે આવી રીતે પસાર થશે રેડી એના પછી બીજી ઇનઇક્વાલિટી x ના 0 હોય તો આપણે જોઈ લઈએ કે આનો ભાગ કયો કવર થશે તો કે x + 2y = 10 x અને y ની કિંમત નો સરવાળો કરીએ તો 10 કરતા નાનો તો ધારો કે x 1 લઈએ અને y પણ 1 લઈએ તો 1 + 2 એટલે કે 3 થાય છે જે 10 કરતા નાનો છે તો 1 1 બિંદુ ક્યાં આવે છે અહીંયા આવે છે જે રેખાથી નીચેના ભાગમાં આવે છે તો જે આપણે રેખા છે એને નીચેનો ભાગ કવર થશે એના પછી
चलो x plus y equals to 1 છે એના માટે x ના 0 હોય ત્યારે y ના 1 છે x ના 0 એટલે y ના 1 અહીંયા આવશે જ્યારે x ના 1 હોય ત્યારે y ના 0 છે અહીંયા આવશે અબ એ બિંદુમાંથી પસાર થતી રેખા કેવી રીતે આવશે આ રીતે મળશે ચલો હવે આમાં શું કીધું છે x અને y ની સરળ કરીએ કિંમતોનો ત્યારે 1 કરતા મોટો મળે ધારો કે x ના 2 લઈ લઈએ y ના 3 લઈએ 2 ને 3 કા થાય 5 થાય જે 1 કરતા મોટા છે તો ચલો x ના 2 અને y ના 3 અહીંયા મળે છે જે કેવું છે આ રેખા કરતો ઉપરનો ભાગ એટલે કે ઉપરની કિંમત તમને મળે છે એટલે કે જે રેખા દોરી અને ઉપરનો ભાગ કવર થશે પછી ત્રીજી શું છે x = y એટલે x અને y ની કિંમત સમાન 0 હોય ત્યારે 0 1 હોય ત્યારે 1 2 હોય ત્યારે 2 3 હોય ત્યારે 3 તો આ રીતે શું થશે બંને વચ્ચે વચ્ચે પસાર થશે જેના માટે શું હતું એની ઇક્વાલિટી x - y = 0 એટલે કે આનો અર્થ શું થાય છે x minus y less than or equal to 0 એટલે x less than or equal to y હંમેશા x કરતા y કેવા હશે નાના હશે સોરી y મોટા હશે x નાની હશે ધારો કે x ના 2 લઈએ તો y ને કેટલા લઈ શકાય 5 લઈ શકાય તો x નું 2 અને 5 બિંદુ જોઈએ ક્યાં આવે છે x ના 2 y ના 5 એટલે ઉપરનો ભાગ આવે છે આ રેખાથી ઉપરનો ભાગ એટલે કયો ભાગ કવર થશે જે રેખા છે તે ઉપરનો ભાગ પછી x ની કિંમત 0 અથવા 0 કરતા મોટી લેવાની છે તો આ ભાગ કવર થશે x greater equal to 0 પછી y ની કિંમત પણ 0 અથવા 0 કરતા મોટી લેવાની છે તો આ ભાગ કવર થશે ઉપરનો તો બધામાં કોમન ભાગ કયો કયો ભાગ છે જો આ રેખા તેથી ઉપર જાય છે આ રેખા થી તેથી નીચે ભાગ જાય છે પછી જે આ રેખા જોડી છે તેથી પણ ઉપર ભાગ જાય છે આ રેખા થી ઉપર જાય છે આ રેખા થી આમ જાય છે તો કયો ભાગ કવર થશે જોઈએ તો આ ભાગ કવર થાય છે આટલો અહીંયા ત્રિજ્યા વળશે ત્યાંથી કરી આવી આટલો ભાગ કવર થશે તો આપેલ સુરેખ અસમતા જે 5 ઇનઇક્વાલિટી આપેલી હતી તે 5 એ 5 નું સમાધાન કરવા માટે કયો મળશે જે આ રંગીન પ્રદેશ દર્શાવે બ્લેક કલર થી તે આપણને મળશે તો સુરેખ અસમતા ની ઉકેલ ગણ દર્શાવી આલેખ માં તો આ ઉકેલ ગણ શું મળશે આ રીતે ઉકેલ ગણ મળશે નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 8 x plus y less than equal to 6 x plus y greater or equal to 4 અહીંયા આપણે બે ઇનઇક્વાલિટી આપેલી છે તેના આલેખમાં દર્શાવવાની છે તો સૌપ્રથમ ઇક્વેશન આપેલી છે કે x plus y less than equal to 6 ઇક્વેશન નંબર 1 બિંદુ ફાઇન્ડ કરવા માટે શું કરશું x plus y equal to 6 લઈશું y ને કરતા આપણે શું મળશે x minus 6 minus x જેમ જેમ આપણે x ની કિંમત મૂકીશું તેમ તેમ આપણને y ની કિંમત મળશે ધારો કે x બરાબર હું 0 લઉં તો y બરાબર કેટલા મળશે 6 મળશે અને પછી ધારો કે x બરાબર 6 લઈએ તો y ની કિંમત શું મળશે 0 મળશે એ જ રીતે અહીંયા શોધીએ તો x plus y less than equal to 4 ઇક્વેશન નંબર 2 x plus y equals to 4 y ની કરતા બરાબર છે 4 minus x એટલે જેમ જેમ x ની કિંમત મૂકશો તેમ તેમ y ની કિંમત આપણને મળશે જો x બરાબર 0 લઈએ તો y 4 મળશે અને જો x ની કિંમત 4 લઈએ તો y 0 મળશે તો બંને આ બિંદુ મળી ગયા બંને આપણે આલેખમાં દર્શાવીશું x ના 0 ત્યારે y ના 6 x ના 0 y ના 6 એટલે અહીંયા મળશે અને પછી x ના 6 ત્યારે y ના 0 તો જોઈએ આ બંને બિંદુમાંથી પસાર થતી રેખા આ રીતે થશે જે કઈ છે x plus y less than equal to 6 કેવી છે 6 કરતા નાની 6 કરતા નાની એટલે કયો ભાગ કવર થાય નીચેનો ભાગ કવર થશે તમે જોવો તો જોઈ શકો છો તમે x અને y એવી બે કિંમતો લો કે જેનો સરવાળો 6 કરતા નાનો થાય ધારો કે x એ 1 લો y પણ 1 લઈએ જે મેન સરવાળો કેવો છે 2 થાય છે જે 6 કરતા નાનો છે તે નીચે આવે છે તો નીચેનો ભાગ કવર થશે એ જ રીતે બીજી છે x ના 0 y ના 4 આ બિંદુ મળશે x ના 4 y ના 0 આ બિંદુ મળશે આ બે બિંદુમાંથી પસાર થતી રેખા જે રેખા છે કેવા છે 2 નો સરવાળો 4 કરતા મોટો છે એટલે ઉપર જશે
जो जी सके बे सोल चार करता मोटो धारो के x ना 5 લઈને y ના પણ 5 લઈએ 5 ને 5 10 ચાર કરતા મોટો થાય છે અને 5 5 બિંદુ ક્યાં મળે છે અહીંયા મળે છે જે ઉપરના ભાગમાં જાય છે તો બંનેમાં કોમન પ્રદેશ શું થશે તો દેખાય છે સીધો જે પટો આવે છે એ તમારો કોમન પ્રદેશ થશે એટલે કે આ એનો ભાગ આવશે જે બે ઇનઇક્વાલિટી માટે સામાન્ય પ્રદેશ છે તો બંનેની ઇનઇક્વાલિટી જ્યારે આપણે આલેખ પર દર્શાવીએ છીએ ત્યારે આનો કે પ્રદેશ શું થશે આ જે આનો પટો બને છે તે આપણો પટો બે ઇનઇક્વાલિટીને આલેખ ની અંદર સમાધાન કરે છે તો આ રીતે આપણે કોઈ પણ પ્રકારની ગમે તેટલી ઇનઇક્વાલિટી હોય 1 હોય 2 હોય 3 હોય 4 હોય કે પછી એના કરતાં વધુ હોય તો તેને ઉકેલી અને આલેખ પર દર્શાવી અને કેટલો ભાગ પ્રદેશમાં આવે છે તે રીતે આપણે એનો ઉકેલ ગણ શોધી શકીએ છીએ